માઇન્ડ બી ના ભાઈ શ્રી ગણેશ કરવાના છે કાલે આપણે જો હેડા મેરુ પડી હતી કાલના મૂલી કઈ ગળશે જો હવે કે વરસાદ પાણી નહીં આવે તો કાલ તો આપણે આને સ્વાહા કરી દેવાનું છે ભાઈ આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે આજ શું કામકાજ થાય એ બતાવીશું આજ તો મૂલી બુલી કઈ છે ને એમ ઘરઘરના છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે મેડમ એટલે કે અમારે રમા શરૂઆત કરી દીધી મગફળી ઉપાડવાની શું કે કેવું ફોરું છે લી વરસાદે ધંધે ચડાવ્યો ને પાછળ આશીષભાઈ ડારા હલાવતા જાય ને ધીરે ધીરે થોડોક આજે ગારાનો પ્રશ્ન છે અત્યારે લીલું છે એનું કારણ છે કે સવારના પોરમાં જ વરસાદ આવી ગયો હતો થોડા થોડા સાટા ભાઈ વરખી ગયા હતા અને કુદરત અમો આપણે ખેડૂત લાસાર છે ભાઈ આપણે બધા લાસાર છે અને મગફળીમાં કેમ છે સારું છે હેઠા ભારે તો જરાક બહુ મગફળીમાં સારું છે એમ કહીએ અમારે આ હવે આજે હેઢાપારાનું કામકાજ પૂરું કરી લઈએ કા આખું હેઢાપારાનું કામકાજ પૂરું કરી લઈએ કાલે તો મૂલી આવવાના છે ને અમારા આજે પટેલ લઈ આવ્યું છે અમારા રાજા પટેલ એ આગળ બપોર પછી આવી જાય રસીલાબેનને જે આપણે આશીષભાઈના પપ્પા અને મમ્મી આવશે આપણે બ્રાહ્મણ વગીરથી તો એને થોડોક વિડીયો ઉતારશું અને જાય અટાણામાં તો શરૂઆત કહી જાય બેસી જાય એટલે આપણે કીધે ભેગું ભેગું થાય એમ નથી એટલે કાલના મૂલી કહી દીધા વરસાદ પાણી ન થાય તો આપણે મગફળી ઉપાડવાનું કાલે પણ ચાલુ જ રહે આજે તો ઘર ઘરના બધા ભેગા થાય તો ભાઈ આ છે ખેડૂતનું જીવન ને ખેડૂતની મહેનતનું ફળ અત્યારે ડારા એમાં શું છે કે લીલા છે ને લીલા એટલે જો આ રીતે મગફળીમાં પાણી માણીને થોડું થોડું ભરાઈ ગયું જાવું સવારે સાટા હતા એટલે જો આપણો હાથે લીલો થઈ ગયો સાટા હતા એટલે થોડુંક અત્યારે લહરવાનો ડારા ચાલુ છે ગારા ગારા હાથું થઈ જાય ભાઈ એમ કહી તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે આ હેડામાં રૂપાલ લે હું પછી તમને બતાવીશું કેવો ફાલ ફૂલ છે કેવી ભાઈ ખેડૂતની મહેનતનું ફળ છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો હાલો ભાઈ હવે આપણે ભાગવાનું છે હવે રાજા પટેલ ને રસીલાબેન આવી ગયા હા મહેમાન પૂગી ગયા સુનિલભાઈ નો ફોન આવી ગયો તેડાવીએ ભાઈ આપણે રાજા પટેલ ને રસીલાબેન ને મગફળી ખાવા એટલે કે ઉપાડવા માટે તેને બોલાવ્યા તો હાલો આપણે હવે ગામમાં નીકળીએ ચાલો 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 મિત્ર ભાગ્ય આપણે ગામમાં એનું કારણ છે કે રાજા પટેલ ને આપણે ફૂલ લાભ આજ દેવાનો છે જો આપણે હેઠામેરા અહીંથી ત્યાં બાજુ આશીષભાઈ ને મામી હજી ઉપાડે આપણે ભાગ્ય એ ઉઘાડે પગે જ ભાગવું આપણે આવી જઈ ગાડીને મારી દઈએ કીક એટલે આવે ખાવે ગામ તો હાલો આપણે ગામમાં હવે નીકળીએ આપણે ભાઈ ગામમાંથી આવી ગયા રાજા પટેલ આવી ગયા આપણે હવે ત્રામણવામાં કામ તો અમારે સ્પેશિયલ કોરિયુનું કામ છે એટલે કામ કેવું કરીએ જોઈએ જય માતાજી રાજા પટેલ જય માતાજી હવે રસીલાબેન આવ્યા તેની પણ તમને મુલાકાત કરાવું જય માતાજી રસીલાબેન રસીલાબેન એનું કારણ ભાઈનું છે એટલે ઉતામળ કરી કે આપણે ઘેરથી ટિફિન ભર લઈએ ખાઈ નથી આવું એટલે આવું છે કામકાજ ભાઈ રસીલાબેન રાજાભાઈ વર્ગી જાય માંડવી ઉપાડવામાં શરૂઆત કરી દીધી માંડવી ઉપાડવાની હા ભાઈ અશોકભાઈ નીકળ્યા હતી રાજા પટેલ ને બોલાવવા તો પડે છે અમારે પટેલ છે એટલે કાં અશોકભાઈ હું રાજા પટેલ ને બોલાવવા તો પડે લાભ દઈ ગયો કે રાજા પટેલ હા એ લોકોએ ખાઈ લીધી ભાઈ આ રીતે શરૂઆત કરી મગફળી ઉપાડવાની રાજા ભાઈ એટલે કે અમારા પટેલ ને રસીલાબેન ને આશીષભાઈ છે અટાણે તો આ ત્રણેય પરિવાર ભેગો ઉપાડે આપણે લાભ દઈએ ને આવું છે ભાઈ ખેતીવાડીનું કામ કાંઈ જય માતાજી ભાઈ હવે આપણે જય હેઢામેર રસીલાબેન આવી જાય એટલે થોડુંક ગાબડું જાય પાડ નાખ્યું કટકીમાં હવે અહીંનું કામકાજ થાય પૂરું આપણે જે રાતનું ખેતર છે એ 3.5 વીઘાની આજુબાજુ છે અને હવે આપણું જે એક બીજું ખેતર છે તે 2.5 વીઘાનું ખેતર છે હવે ન્યાય આપણે હેઢામેરું લઈ લઈએ એવું છે બધી કામકાજ ભાઈ ખેડૂતનું તો હવે આપણે નીકળીએ બીજે ખેતર છે 2.5 વીઘાનો પટ્ટો છે લાંબો પટ્ટો કાં રાજા લાંબો પટ્ટો છે ને આમ તો આના કરતાં આ ટૂંકમાં ટૂંકા ટૂંકા છે ત્યાં લાંબો પટ્ટો છે ખાલી એમ માનો ને કે 14 બેડિયા આવે તુવેરના તો હાલો આપણે હવે નીકળીએ જે આપણું બીજું ખેતર છે ત્યાં હેઢામેર ઉપાડવા આપણે જે 2.5 વીઘાનો પટ્ટો છે ભાઈ ત્યાં પૂગી ગયા કરી દીધી શરૂઆત એનું કારણ છે કે અહીં હેઢામેર જ ઉપાડવાની છે ડારા તો ઈવડાવ્યા છે પણ માંડવી સારી છે ભાઈ તો હવે શરૂઆત કરી આ હેઠે પણ આપણે એનું કારણ છે કે હેઢા પર જ ઉપાડવાનું છે આપણે 2.5 વીઘાનો પટ્ટો છે
જ્યાં પીઢી આવે ને ત્યાં સુધી આપણો પટો છે. રાજા પટેલ આ બાજુ પડે, રસીલાબેન ને બધા આ બાજુ પડે, અને આપણે રાયવલી ગોરા હેડે આશીષભાઈ મેરે આપણે ત્યાંથી હમેથી વરગવું પડશે. ને આ રીતે ભાઈ મગફળીના અહીં પોઝિશન છે. આનો પલ્લો બહુ લાંબો પટ્ટો છે. ટૂંકમાં કાં છે લાંબો પટ્ટો બહુ છે ને આપણે શું થાય પોઝિશન બટા ઉપાડવામાં. થોડો ઘણો વરસાદ પડી ગયો તો આપણો ઓટીવીકાનું ખેતર છે ભાઈ. અને હવે આપણે અહીં હેડાપારા ઉપાડીને બપોરે જમણવાર થાય. કાં છે ભાઈ તો ભાઈ આ છે અમારી જે 2 વીઘાનો પટ્ટો છે ત્યાંની પોઝિશન. આવું છે ભાઈ ખેતીવાડીનું. ભાઈ અહીં હેઠા મેર ઉપાડવાનું કામકાજ પૂરું થઈ ગયું. હવે થઈ ગયો એક, હવે આપણે નીકળીએ જમવા. અને અહીં બહુ મસ્ત ફાલશે. કાં વિકાસ કે ઘટે ને એમને અવાર મને એમ છે કે આ રીતે આખા ખેતર મળી ગયા. ખાંડી ઉપર વિકાસ ખાંડી ઉપર ટેસ્ટ થઈ ગયું. ભાઈ અમારે વિકાસભાઈ આવ્યા રજનભાઈના છોકરા. હવે હાલો કરીએ ભાઈ જમણવારની શરૂઆત. એનું થોડુંક ખેંચી લઈએ આપણે. ફાઇનલી ભાઈ બપોરનો જમણવાર કરી દીધો. ચાલો આ બાજુ રસીલાબેન રોટલા નાખે, આ બાજુ આશીષભાઈ બેઠા, આ બાજુ મામી બેઠા. જય માતાજી આશીષભાઈ. ના આપણે છે શનિવાર એટલે આપણા માટે છે ફરાર. ના આ લોકો માટે તો રોટલા ને એવું છે. રસીલાબેન અમારા રાજા પટેલ આ બધા જમવા ભાઈ ખૂબ વ્યવસ્થિત બહુ તૈયારીઓ થઈ ગયું. કહેવાનું છે આપણે તમારે રીંગણા બટેટા ને અમારે હજી છે ફરાર. વાહ ભાઈ વાહ, એટલો ફરાર તો આપણે હાલ છે. હો ભાઈ શનિવાર છે ને ભાઈ ઉપાડવાનું કામકાજ માંડવી શરૂ છે. વેફરે લીધેલા ગયેલા જ આપણે હાટે. ને પંખો એ ભાઈ ચાલુ છે એટલે કદાચ પંખાનો પણ અવાજ આવતો હશે. તો ભાઈ હવે આપણે કમ્પ્લીટ થાળી થઈ ગઈ ભાઈ ફરારની. આ બાજુ છે બબલું. એટલે એ વાલા કાં છે ભાઈ બબલું લેતા. અને ભીંડાનું સંભારો અને રીંગણા બટેટાનું શાક છે. કહેવાનું રીંગણા બટેટાનું શાક. અને આ છે આપણે જે સવારનો લોક નાખ્યો આપણે ભૂરા ભૂરા બાપાનું નિવત. તો ભાઈ આપણે હવે અહીં વિડીયો પણ પૂરો કરીએ. બપોરનો જમણવાર આજે સવારનું હતું. આપણે મગફળી ઉપાડવાનું શ્રી ગણેશ, પછી અમારા પટેલને જે રાજા પટેલના આવ્યા તે, અને બપોરનો જમણવાર. તો બધા મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન. બધા મિત્રોને જય માતા, જય હિન્દ, જય ભારત.